બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં ખેડૂતો અલગ અલગ સૌથી વધુ પાકની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે સિહોરીના રતનપુરા ગામમાં પણ છેલ્લા બાર વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ટામેટાની ખેતી થાય છે આ વિસ્તારમાં સૌ પ્રથમવાર કોને ટામેટાની ખેતી કરી હતી અને અત્યારે આ વિસ્તારમાં કેટલા વીઘામાં ટામેટાની ખેતી થાય છે અને સીઝન દરમિયાન કેટલા ટનનું આ વિસ્તારમાંથી ટામેટાનું ઉત્પાદન મેળવે છે અને ખેડૂતો કેટલો ખર્ચ કરી કેટલી ટામેટાની ખેતીમાંથી આવક મેળવે છે તે જાણીએ રતનપુરા હું મારા વચ્ચાથી આઠ વર્ષ ઘડ્યો નથી સાહેબ અમિલ દસ વી ગયા હવે ટામેટા સાહેબ નહીં વાયો હતો સાહેબ વાયો તો લગભગ અડધો વીઘો વાયો હતો અડધો પોણો વીઘો અને મેં તે સીધાનો ખર્ચો કર્યો તો હરાડવો દવા ફવા બા ધોઈ અને મને સાડા ત્રણ લાખ તકેયા મળ્યા હતા પહેલાં તો સાહેબ ખેતી કરતા છે કઉં છે રાયડો છે આવી ખેતી કરતા ચામેટા વાવવાનું સાહેબ હું રવિણા જોયો તો રતનગઢ છે રતનગઢમાં વાવેતર કરતા હતા એટલે એ લોકો અમારે હોયને હારી લઈ જાય રોપ લેવા એટલે કે મને કે તમે ટોમેટા વાવો મેં સાહેબે એવું કીધું કે મને ટોમેટો વાવતા આવડતા નથી પછી એને મને અભ્યાસ ચાલ્યો કે તમે આટલા ફૂટને વડે ડોકા ગોળા દો પીવોળો એની અંદર તમે આટલા સેટા ડોકા વાવજો એટલે એ ડોકા પચીસો છોડ્યા હતા નહીં ત્યાં બી એક ડોકો મારે ગયો નહોતો અને આટલું ઉત્પાદન મળ્યું હતું ક્યાંય પછી મારા રતનપુરાની અંદર આખા ગો હારા હારા મળશે આવી અને રોજે ટમાટાના લગાવ્યું ટમાટા હોય અને એ ટમાટા ધોઈ અને મારા રતનપુરામાં

સિઝન દરમિયાન લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે મારું નામ ગોહિલ દિલીપકુમાર જવાનજી રતનપુરા શિવોરી તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા હું આ ગામમાં રહું છું સૌથી આ મારું દાદાનું ગામ છે આ ગામમાં અમારે શરૂઆતમાં ચીલા ચાલુ ખેતી થતી હતી રાયડો બાજરી એરંડા પણ એમાં જોઈ મળતર મળતી નથી એટલે ખેડૂતોને નુકસાન થતું હતું તો અમારા ગામની વસ્તી સત્તરસોની વસ્તી છે એમાં બસો ઘર આવેલા છે અને દરેક જાતિના લોકો વસે છે તો આ ગામમાં અમારે શરૂઆતમાં આવી ખેતી થતી હતી એટલે નુકસાન પડતું હતું એ લોકો વિચારતા હતા કે નવી કંઈ ખેતી થાય તો સારું તો અમારા ગામમાં એક ભાઈ જે આ છે વાઘેલા અંબુજી એમને શરૂઆતમાં બાર વરસ પહેલાં ટામેટાની ખેતી કરી અને એક વીઘામાં એમણે ટામેટા કર્યા તો એક વીઘામાં એમને ત્રીસ હજારનો ખર્ચો થયો હતો એની સામે સાડા ત્રણ લાખ રૂપિયાનું ઉત્પાદન થયું હતું બાર વર્ષ પહેલાં એટલે આ ખેતી જોઈ અને આજુબાજુના ખેડૂતો પહેરાયા અને દર વર્ષે દસ ખેડૂતો વીસ ખેડૂતો પચાસ ખેડૂતો સો ખેડૂતો એમ કરતાં કરતાં આજે બસ્સો ખેડૂતો અમારા ગામમાં ટામેટા વાવે છે અને બસ્સો ખેડૂતો વાવે છે એમાંથી ઉત્પાદન એક વીઘામાંથી એક હજાર અને એમાં સૌથી વધારે અમારે ભાઈ કીર્તિજી જે આ બાજુ ભાઈ એમને બાવીસો મણ એક વીઘામાંથી ટોમેટા લીધા એટલે લોકો આખા ગોમ પહેરાયું અને આ ટોમેટોની ખેતી કરવા માંડી આ ટોમેટો વેલાવાળા થાય છે એટલે ખેડૂતોને બહુ પોષાય શરૂઆતમાં એને પાળા કરીને વાવેતર થાય છે ધરુવાડિયાથી વાવે વાવેતર કરે છે અને લાકડા ઊભા કરી અને ત્રણ તાર વધીને વેલાવાળા ટોમેટા થાય છે એટલે સાત ફૂટ સુધી ટોમેટા વધે છે એટલે આખા વર્ષ જે અહાઢ મહિનાથી ચાલુ થાય છે ખાતરી ઉધી આ ટોમેટો ચાલુ રહેશે એટલે એ આખું ઉત્પાદન એક વીઘાનું ગણીએ તો સરેરાશ એક હજારમાં ટોમેટો થાય છે એટલે એટલે આ વાવેતર કરવાથી લોકો આત્મનિર્ભર બન્યા છે અને લોકોની સ્થિતિ પણ સુધરી છે એટલે આ ગામમાં સૌથી વધારે ટોમેટા અમારા ગામમાં થાય છે અને આ ટોમેટા અમારા ચાર તાલુકામાં જાય છે ડીસામાં જાય પાટણમાં જાય થરામાં જાય દિયોદર જાય અને બાબર જાય એટલે લોકો ત્યાંથી ટેમ્પા લઈ લઈને અમારા ગામમાં લેવા માટે આવે છે ટેમ્પામાં કોટો ચડાય અને ટોમેટોમાં લેવા માટે આવે છે રોજ ટો અમારા ગામમાંથી ગાડીઓ ભરાય છે એટલે આ ટોમેટોની ખેતી બહુ સરસ છે મારું તો એટલું જ કહેવાનું છે કે આજુબાજુના ખેડૂતો પણ ટોમેટોની વાવેતર કરે ઓછામાં ઓછું ના થાય તો પણ એક વીઘાથી શરૂઆત કરે અને વીઘામાં એક લાખથી ઓછામાં ઓછા ટોમેટો થાય એક લાખ ઉપર તો બે લાખ ત્રણ લાખ ઊંધી થાય જેવી મહેનત પણ આ ટોમેટાની ખેતી સારી છે એટલે મારે તો દરેક ખેડૂતોને કહેવાનું એટલું જ કે ટોમેટાની ખેતી કરે અને આત્મનિર્ભર બને અમારા ગામની અંદર હાલની તારીખે અઢીસો વીઘાના ટૉમેટર થાય છે શું છે ને કે અમારો ટોમેટો વ્યાપારી ગોતતા આવે કે ટોમેટો બહુ કડક રહે છે પંદર દાડા ઉધી બગડતું નથી એટલું ટોમેટો મજબૂત રહેશે